वेलकम टू माय चैनल। आ यूट्यूब चैनल में आप सर्वेनु स्वागत छे। चैनल में आवता वीडियो ने लाइक करो, चैनल ने सब्सक्राइब करो, जेथी नवा बनता वीडियो तरत मळता रहे अने आ वीडियो ने शेर करो। नमस्ते बाळको, धोरण 4 विषय पर्यावरण प्रकरण 24 मसालेदार कोयडा। तो આપણે ખોરાકમાં જુદા જુદા ખાદ્ય પદાર્થો લઈએ છીએ। આ ખાદ્ય પદાર્થો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે। ખાદ્ય પદાર્થોમાંથી આપણે જરૂરી વાનગીઓ બનાવીએ છીએ। રસોઈ કરતી વખતે મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે અને મસાલા વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે। આ ઉપરાંત તેમાં રહેલા ઔષધીય ગુણોને લીધે તે ખોરાકમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે। તો આપણે મસાલેદાર કોયડાઓ જોઈએ। બાજુમાં ચિત્ર આપ્યું છે અને અહીંયા કોયડો આપ્યો છે, તેના પરથી તમારે ઓળખીને અહીંયા નામ લખવાનું છે। તાજું છું તો લીલું ને સુકાઈ જાઉં તો લાલ, કોરું કાચું ચાખે એના ભૂંડા થાય હાર, તીખા તીખો સ્વાદ મારો રસોઈમાં નંખાવું, વધુ પડતું ખાવા જાઉં તો નાકમાં પાણી લાવ, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ। તો તમે અહીંયા જુઓ ચિત્ર સાનું દેખાય છે, મરચું છે। શું આવશે આનો જવાબ કોયડાનો? મરચું। ત્યાર પછીનો કોયડો આપણે જોઈએ। પીળો પીળો રંગ મારો તુરો મારો સ્વાદ, રસોઈમાં ને કચુંબરમાં આવું સૌને યાદ, નાની નાની વાતોમાં હું ઔષધ બની જાઉં, દૂધ સાથે ભળી જતા ખાંસી ભગાડી દઉં, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ। અહીંયા જોઈ શકો છો તમે, જવાબ આવશે હળદર। ત્યાર પછી જોઈએ, ઝીણી ઝીણી મોતી જેવી નાની પણ હું ગોળ, અંદરથી હું સફેદ છું પણ ઉપર કાળો ઢોળ, કચુંબર કે નમકીનમાં હોંસથી નંખાવું, જીભ ઉપર મને મૂકો તો તીખો સ્વાદ લાવું, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ। તો શું આવશે તમે ચિત્રમાં જુઓ, તમે જોઈ શકો છો એ છે મરી। ત્યાર પછી જોઈએ આગળ, પાતળું ને નાનું છું, કાળું ને ભૂરું છું, તેલ ઘીમાં તળાવું છું, દહીં છાશમાં નંખાવું છું, રસોઈમાં હું ભળું છું ને સુગંધિત બનાવું છું, પાવડર કે આખે આખું ઉપયોગમાં આવું છું, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ। તો શું આવશે? જીરું, દહીં છાશમાં આપણે નાખીએ છીએ ને। ત્યાર પછી જોઈએ આગળ, પાતળીને નાની હું તો લીલી લીલી છમ, મુખવાસને શરબતમાં લાવી દઉં દમ, લીલી સૂકી ચાવો તમે તો પણ લાગુ મીઠી, જીરા જેવી લાગુ હું તો જ્યારે તમને દીઠી, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ। શું આવશે જવાબમાં વિચારો? તો જવાબમાં આવશે વરિયાળી, આપણે મુખવાસમાં કહીએ છીએ ને। આગળ જોઈએ, ચોકલેટ જેવો રંગ મારો સિંગડાવાળી ચીજ, ખીલી જેવો લાગુ હું તો મસાલાનો બીજ, દાંતમાં દુખાવામાં હું ખૂબ કામમાં આવું, તીખો મારો સ્વાદ પણ મુખવાસમાં ભાવો, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ। શું આવશે જવાબમાં જુઓ? તો ઓળખો છો ને તમે, એ આવશે લવિંગ। તો અહીંયા તમારે લવિંગ લખવાનું છે। ત્યાર પછી આપણે જોઈએ, હવે બીજા બે મસાલા ઉપર તમારા પોતાના કોયડા બનાવવાના પ્રયત્ન કરો અને તે કોયડા તમારા વર્ગમાં પૂછો। આ બે મસાલાના ચિત્રો તમારી નોટબુકમાં દોરો અને તેના નામ લખો। તમારા ઘરમાં રસોઈ બનાવવા કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે તે શોધો, તેની યાદી બનાવો અને તમારા મિત્રની યાદી પણ તમે જુઓ। અહીંયા કહ્યું છે કે જે મસાલાઓનો ઉપયોગ કરી અહીંયા તમને કોયડા દ્વારા સમજાવ્યું પાઠની અંદર, તો તમે બીજા બે મસાલાઓ તમે જાતે બનાવી શકો છો અને લખી શકો છો। અહીંયા જોઈએ કે મારા ઘરમાં નીચે મુજબના મસાલાનો ઉપયોગ થાય છે, મરચું, હળદર, ધાણાજીરું, રાઈ, મેથી, અજમો, હિંગ, તજ, મરી, લવિંગ, ઇલાયચી, આદુ, લસણ, તમાલપત્ર વગેરે। જ્યારે તમારા દાદા દાદી નાના હતા ત્યારે તેમના રસોડામાં મોટાભાગે કયા મસાલાનો ઉપયોગ થતો હતો તેમની પાસેથી શોધી કાઢો અને અહીં લખો। તો તમે દાદાને પૂછીને લખી શકો, કદાચ તમારા દાદા દાદી પાસેથી આવો જવાબ મળશે, મારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે રસોડામાં
नीचे प्रकारना मसालानो उपयोग करता हता। मरचू, हळदर, धाणा जीरू, लसण, राई, मेथी, अजमो, हिंग, आदू, तज, लविंग वगैरे। एक एवा मसालानुं नाम आपो कि जे नमकीन अने मीठी बन्ने वस्तुओमां नंखाय छे, तो એનો જવાબ આવશે ઈલાયચી। એક એવો મસાલો છે કે જે નમકીન અને મીઠી બંને વસ્તુમાં નંખાય છે। રસોઈમાં ખાટો સ્વાદ લાવવા તેમાં શું નાખવામાં આવે છે? તો રસોઈમાં ખાટો સ્વાદ લાવવા માટે લીંબુ, ટામેટાં, આંબલી, આંબોળિયા, કોકમ, કોકમના ફૂલ, દહીં, સરકો એટલે કે વિનેગર વગેરે નાખવામાં આવે છે। હું ઉટ્ટન છું, હું કેરળમાં રહું છું, મારા ઘરના વાડામાં મસાલાનો બગીચો છે, ત્યાં મેં તમાલપત્ર, નાની અને મોટી ઇલાયચી અને મરીના છોડ પણ જોયા। તમારા વિસ્તારમાં કોઈ મસાલા ઉગે છે? શોધી કાઢો, અહીં તેમના નામ લખો। તો કે હા, મારા વિસ્તારમાં મરચું, હળદર, લસણ, આદુ, જીરું, વરિયાળી વગેરે મસાલા ઉગે છે। જે મસાલા ઉગતા હોય તમારા વિસ્તારની અંદર એ તમારે અહીંયા લખવાના છે। થોડા આખા મસાલા વર્ગમાં લાવો, કોષ્ટકમાં તેમના નામ લખો, તમારી આંખો બંધ કરી દરેક મસાલાને સ્પર્શ કરો, સુગંધથી ઓળખવાનો પ્રયત્ન કરો, જેને તમે ઓળખો છો તેના સામે ખરા નિશાની કરવાની છે। તમે આ પ્રવૃત્તિ ઘરે પણ કરી શકો છો અને જે ન ઓળખો એની સામે ખોટા નિશાની કરવાની છે। તો તમારે આ કોષ્ટકની અંદર તમારે નામ લખવાના છે અને એ કોષ્ટકની અંદર લખી પછી તમારે સ્પર્શ કરવાનું અને નિશાની અહીંયા કરવાની છે। તો અહીંયા પાંચે પાંચ નામ લખવાના, અહીંયા મરચું, આદુ, લસણ, હળદર, લવિંગ, અને પછી તમે સ્પર્શ કરતા ઓળખો છો તો ઓળખતા હોય તો ખરા નિશાની, ના ઓળખતા હોય તો ખોટાની નિશાની કરવાની છે। પછી એની સુગંધ આવે છે તો આવતી હોય તો ખરા નિશાની, બરાબર। આ રીતે કોષ્ટકની જે પ્રવૃત્તિ છે તમે જાતે કરી શકો છો। ચાલો ચટાકેદાર ચણા ચાટ બનાવવા પ્રયત્ન કરીએ। તેના માટે તમારે જોઈએ બાફેલા ચણા, વર્ગમાં બધા માટે પૂરતા હોય તેટલા, મીઠું, લાલ મરચું, આમચૂર પાવડર અથવા લીંબુ સ્વાદ પ્રમાણે તમારે ચણા ચાટ બનાવવા માટે લાવવાનું છે। અહીંયા જેટલી સંખ્યા હોય એ પ્રમાણે બટાકા લાવવાના છે। તો જોઈએ, શેકેલું જીરું, સંચળ અને ગરમ મસાલો, જો શક્ય હોય તો કોથમીર, બાફેલા ચણાના સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, આમચૂર પાવડર અથવા લીંબુનો રસ ઉમેરો। તમારી ચાટ સ્વાદિષ્ટ બનાવવા જીરું, સંચળ અને ધાણા પાવડર ઉમેરો। અંતમાં ચપટી ગરમ મસાલો પણ ઉમેરી શકાય છે। બાફેલા ચણા સરખા મિક્સ કરો, સમારેલી કોથમીર તેના પર ભભરાવો। અરે વાહ, તમારી ચટાકેદાર ચણા ચાટ ખાવા માટે તૈયાર છે। શું તમે ચણા ચાટની મજા માણી? તો તમે ખાધી હોય તો કહી શકો કે હા, મેં ચણા ચાટની મજા માણી છે। અનુમાન કરો, જો ચણાની ચાટ બનાવવા એક પણ મસાલા ન હોય તો કેવી લાગે? વિચારો, ખાલી વિચારવાથી તમને ખબર પડશે કે ચણા ચાટ બનાવવા માટે એક પણ મસાલા ન હોય તો ચાટ ફીકી લાગે, ખાવાની મજા ન આવે। અલગ અલગ પ્રકારની ચાટ બનાવતા શીખો અને તે બનાવી વર્ગમાં તમારા મિત્રો સાથે તેની મજા માણો। આ રીતે અલગ અલગ બીજી વસ્તુ બનાવી શકો, સેવ પૂરી ચાટ, ચટણી પૂરી ચાટ, મમરા સેવ ચાટ, દહીં પૂરી ચાટ વગેરે। વસ્તુઓ ઓછી કે વધારે ચટાકેદાર છે તે તમારી જીભ પર કેવી રીતે અનુભવ થાય છે? તો વસ્તુઓ વધારે ચટાકેદાર હોય તો જીભ ઉપર તીખું તીખું અને ચટપટું વધુ લાગે છે, જો વસ્તુઓ ઓછી ચટાકેદાર હોય તો તીખું અને ચટપટું ઓછું લાગે છે। તો આ રીતે તમને જીભ ઉપરથી ખબર પડે છે। તો વિદ્યાર્થીઓ, અહીં આપણે આ 24મો પાઠ પૂરો કરીએ છીએ। થેન્ક યુ બાળકો।